અને હવે વાત કરીએ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓની તકનીકી શક્તિઓને પ્લેટફોર્મ આપવાના હેતુસર તકનીકી સ્પર્ધાઓ સાથે એક ટેક ફેસ્ટનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે આ અદ્ભુત ટેક ફેસ્ટ સાલ એડ્યુકેશન કેમ્પસ ખાતે યોજવામાં આવ્યો, જેમાં 4000થી પણ વધુ વિદ્યાર્થીઓ દ્વારા પોતાના ઇનોવેશન્સ રજૂ કરાયા હતા. જીટીયુ ઝોનલ ટેક ફેસ્ટ 14 અને 15 માર્ચ એમ બે દિવસ માટે યોજવામાં આવી છે. આ ફેસ્ટમાં જીટીયુ અમદાવાદ ઝોનની એન્જિનિયરિંગ, ફાર્મસી, MBA તથા આર્કિટેક્ચરની 100થી પણ વધુ કોલેજોએ ભાગ લીધો છે. એન્જિનિયરિંગના વિવિધ ભાગ જેવા કે મિકેનિકલ, ઇલેક્ટ્રિક, કોમ્પ્યુટર વગેરેના વિદ્યાર્થીઓ ટેકનિકલ તથા નોન ટેકનિકલ વિભાગની 1950થી વધુ ઇવેન્ટ્સમાં વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. ગુજરાત ઇનોવેશન કાઉન્સિલ જેમ કે IDP એક્સપો, પેન્ટ ક્લિનિક વગેરે જેવી ઇવેન્ટ્સ પણ આ ફેસ્ટમાં યોજાશે. આ ટેક ફેસ્ટનું મુખ્ય આકર્ષણ રોબોટિક્સ ઇવેન્ટ્સ રહેશે. મુખ્ય ઉદ્દેશ કે જે યંગ જનરેશન છે એની ટેલેન્ટને બહાર લાવવાનો. યંગ જનરેશન આપણા કરતાં ઘણું ટેલેન્ટેડ છે અને એને એક બૂસ્ટ જોઈએ કે એમની પાસે જે ટેકનોલોજી, જે બ્રિલિયન્સ જે અવેલેબલ છે એ લોકોની, એમની ટેલેન્ટને ડેવલપ કરવા માટે એક પ્લેટફોર્મ જોઈએ અને એ પ્લેટફોર્મ આ સંસ્થા પૂરી પાડે છે. જીટીયુનો એક સારો પ્રયાસ છે. આમાં જે ટેક ફેસ્ટનું આયોજન કર્યું તો આમાંથી જે યંગ માઇન્ડ છે, જે વિદ્યાર્થીઓ છે, આમાં એક સાયન્ટિફિક થિંકિંગ થાય, એ લોકોને એક આખું ઇનોવેશન તરફ આખુંનું માઇન્ડસેટ થાય અને એમના યંગ માઇન્ડ થકી નવા આઈડિયા થકી સારા સારા ઘણા પ્રોજેક્ટ બહાર આવે અને અલ્ટિમેટલી એનું પ્રેક્ટિકલ યુઝ થાય અને લોકોની અને આમ જનતાની સુખાકારીમાં બધી રીતે ઓવરઓલ ડેવલપમેન્ટ થાય અને એનો વધારો થાય. આ એક સારી બાબત છે કે લોકોના જે હિડન ટેલેન્ટ છે બાળકોમાં રહેલી, યંગ માઇન્ડમાં રહેલી, એ બહાર લાવવાનો એક સારામાં સારો એક પ્રયાસ છે. આ બે દિવસીય ઇવેન્ટમાં વિદ્યાર્થીઓ ઇન્ડસ્ટ્રીના એક્સપર્ટ સાથે નવા આઈડિયા પર ચર્ચા પણ કરશે અને યોગ્ય અને ફાયદાકારક ઇનોવેશનને નવો વેગ આપશે. એટલું જ નહીં, પરંતુ આ તમામ ઇનોવેશનમાં શ્રેષ્ઠ ઇનોવેશન રજૂ કરનાર વિજેતાને ₹3 લાખ સુધીના ઇનામો પણ મળશે. જો ઇવેન્ટ્સની વાત કરવામાં આવે તો IDP, એક્સપો, સ્ટાર્ટઅપ, હાઇડ્રોલિક આર્મ, કેદ ક્રેકર, ડેક્સ્ટર વેબ, એથોન, કોડ સ્ટ્રોમ, માસ્ટર્સ એપ, બ્રેકઅપ બ્રિજ, આર્ટિફાઇઝ, લેઝર વોરફેર 3, ધ સર્કિટ ચેલેન્જ, સોલર સ્લેબ જેવા ઇવેન્ટ્સ આ બે દિવસમાં યોજાશે, જેમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લેશે. યે એકચ્યુઅલી હમ સ્ટુડન્ટ્સને મિલકે બિલ્ડ કિયા, મેન્યુફેક્ચર કિયા, ડિઝાઇન કિયા, ઓર સારી અલગ અલગ કોલેજીસ સે એના ટીમ મેમ્બર્સ ઇકઠ્ઠા હોતે ઓર એક યુનિટ બન કે એક એઝ અ ટીમ વર્ક કરતે ઓર કાર બિલ્ડ કરતે. હર સાલ હમ લોગ એક એક કાર બનાતે ઓર અભી રિસેન્ટલી હમ ફોર્મ્યુલા ભારત મેં ફર્સ્ટ આયા ઇન્ડિયા મેં. ઓવરઓલ બહોત સારી IITs વો સબકી ટીમ્સ કી કાર્સ આઈ થી ઉન સબકો ડિફીટ કરકે હમ લોગ આ ગયા. જીટીયુ વિદ્યાર્થીઓને તેમનું ટેલેન્ટ પૂરું પાડવામાં મદદરૂપ બની રહ્યું છે. ત્યારે આ ટેક ફેસ્ટના રજૂ કરાયેલા વિદ્યાર્થીઓના ઇનોવેશન પર નજર કરીએ તો વિદ્યાર્થીઓ દ્વારા કુદરતી ઉપચારથી ઇન્ડસ્ટ્રીઝમાં જોવા મળતા પ્રદૂષિત પાણીને ચોખ્ખું કરવાના સંશોધન પણ રજૂ કરાયા છે. તો રોજે લાખોની સંખ્યામાં દૂધની થેલીનું વેચાણ થાય છે, ત્યારે આ દૂધની થેલીને તોડ્યા બાદ એ થેલી તો રિસાયકલ થાય છે, પરંતુ જે તોડેલી કિનારી હોય છે તેને ફેંકી દેવામાં આવે છે, જે દર મહિને અમદાવાદમાં તેની સંખ્યા 50 લાખ જેટલી હોય છે, જેને રિસાયકલ કરવું અશક્ય છે. ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા તેનો પણ ઉકેલ શોધી કાઢ્યો છે, જેને આ ટેક ફેસ્ટમાં રજૂ કરાયો છે. વિદ્યાર્થીઓ એવા પણ ઇનોવેશન ક્રિએટ કર્યા છે કે જે ઇન્ડિયાની ડિફેન્સ ટીમને મદદ કરી શકે છે. આધુનિક ઇનોવેશન જે કોઈ પણ ભયજનક બોમ્બને ડિકેટ કરીને ઉપાડીને ડિફ્યુઝ કરી શકે છે. જીટીયુ ટેક ફેસ્ટનો આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે સૌ પ્રથમ વખત જીટીયુ દ્વારા વિદ્યાર્થીઓના ઇનોવેશન્સ જે છે તેને આ પ્રોજેક્ટ તરીકે એક ડોમમાં અહીંયા ડિસ્પ્લેમાં મૂકવામાં આવ્યા છે. ત્યારે તમે જોઈ શકો છો કે એક અનોખું જ એક પ્રોજેક્ટ જે છે કે જે ડિફેન્સમાં મદદરૂપ બને તે વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવ્યું છે. ત્યારે આપણી સાથે જે ઇનોવેશન કરનાર વિદ્યાર્થી છે તે જોડાઈ ગયા છે. જી, કઈ રીતે તમને આવો વિચાર આવ્યો કે આવો કોઈ પ્રોજેક્ટ આપણે બનાવવો જોઈએ?
પહેલેથી આવા ડિફેન્સ ઓરિએન્ટેડ પ્રોજેક્ટમાં તો પહેલેથી અમારે ઇન્ટરેસ્ટ હતો જ. પછી અત્યારે પુલવાના અને આ બધા એટેક થયા જમ્મુ કાશ્મીરમાં, પછી અમારો ઇન્ટરેસ્ટ વધી ગયો કે આવો કોઈ પ્રોજેક્ટ બનાવીએ જે ઇન્ડિયન આર્મી માટે અને ડિફેન્સ માટે મદદરૂપ થઈ શકે. તે પ્રમાણે અમે રોબોટ બનાવ્યો છે. પછી આ રોબોટમાં તો જે તમે આ પ્રોજેક્ટ બનાવ્યો છે તેની ખાસિયત વિશે જણાવશો. આ એક રોબોટ છે જે મલ્ટી ટેરેન સરફેસ પર ચાલી શકે છે, પછી કોઈ સ્ટેર્સ કે સીડીઓ હોય એની ઉપર બી ચડી શકે છે. રોબોટ પર બે કેમેરાસ છે જે રોબોટિક આર્મ અને પાછળનું વ્હીકલનું કંટ્રોલિંગ કરી શકે છે. પછી આ રોબોટે વાયરલેસ કોમ્યુનિકેશન સાથે કનેક્ટેડ છે, ટેલી ઓપરેટેડ, જે 2 કિલોમીટરની રેન્જ પર ઇઝીલી રીતે વર્ક કરી શકે છે. પછી એને મલ્ટીપર્પઝમાં એનું ગ્રીપર હોય છે, બોમ્બ ડિટેક્ટેડ સેન્સર છે, ડ્રીલ છે, એ બધું અટેચ કરેલું છે રોબોટ વ્હીકલમાં. હજી કેટલો સમય લાગ્યો આપને આને બનાવતા અને ખાસ કરીને કેટલા લોકો આમાં જોડાયા હતા આ બનાવવા માટે? ટોટલ અમારે 6 થી 8 મહિના લાગ્યા છે પૂરો પ્રોજેક્ટ બનાવવામાં, અને અમે બે જ છીએ આ પ્રોજેક્ટનું પૂરેપૂરું વર્કિંગ અને મોડેલિંગ ને બધું બનાવ્યું છે. ત્યારે જે રીતે જીટીયુનો ટેકફેસ્ટ ચાલી રહ્યો છે તેમાં પુલવામાનો આતંકી હુમલા બાદ વિદ્યાર્થીઓને પણ વિચાર આવી રહ્યો છે કે કંઈક એનો એવા ઇનોવેશન્સ ક્રિએટ કરે કે જે દેશના ડિફેન્સ ટીમ છે તેને મદદરૂપ બની શકે. ત્યારે ક્યાંક ને ક્યાંક આ જે પ્રોજેક્ટ છે તે આવનારા સમયમાં ડિફેન્સને ખૂબ મદદરૂપ બની શકે તેવું લાગી રહ્યું છે. કેમેરા પર્સન સંકેત દાબેડકર સાથે આયુષી યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.